કેમ છો બાળકો? આપણે નવું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રજનનીય સ્વાસ્થ્ય. ચેપ્ટર 4 પ્રજનનીય સ્વાસ્થ્ય ની આજે આપણે શરૂઆત કરવી છે. હવે આ ચેપ્ટર બહુ નાનું અને આમ બહુ ઇમ્પોર્ટન્ટ છે પાછું. અને શરૂઆતમાં જે પ્રસ્તાવના આપી છે એ તો બિલકુલ સહેલી આપી છે, બરોબર. શરૂઆતની જે પ્રસ્તાવના છે એ બિલકુલ સહેલી છે, જસ્ટ એનું રીડિંગ કરવાનું છે અને થોડો સમજવાનો પ્રયત્ન કરવાનો. તો એટલી બધી અઘરી છે નહીં. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. પ્રજનનીય સ્વાસ્થ્ય કોને કહેવાય? રેડી? ઈ ચેપ્ટરને આપણે ભણીએ. તો WHO જે છે ને, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના મત પ્રમાણે, એના મત પ્રમાણે પ્રજનન લગતી દરેક બાબતોમાં સ્વસ્થ હોવું, એટલે કે ભૌતિક રીતે, એટલે કે શારીરિક રીતે, માનસિક રીતે, વર્તણૂક રીતે અને સામાજિક રીતે, બધી રીતે સ્વસ્થ હોવું, પ્રજનનને લગતી દરેક બાબતોમાં, શારીરિક રીતે, માનસિક રીતે, વર્તણૂક રીતે અને સામાજિક રીતે, બધી બાબતમાં સ્વસ્થ હોવું, તેને પ્રજનનીય સ્વાસ્થ્ય કહેવાય છે, બરોબર. પ્રજનનીય સ્વાસ્થ્યની વ્યાખ્યા કોણે આપી છે? WHO આપી છે. WHO શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શું કહે છે? તો કે પ્રજનનને લગતી દરેક બાબતોની અંદર સ્વસ્થ હોવું, એટલે કે શારીરિક રીતે સ્વસ્થ હોવું, માનસિક રીતે સ્વસ્થ હોવું, વર્તણૂકની દ્રષ્ટિએ સ્વસ્થ હોવું અને સામાજિક દ્રષ્ટિએ સ્વસ્થ હોવું, એ સ્થિતિને પ્રજનનીય સ્વાસ્થ્ય કહેવાય છે, બરોબર. સામાન્ય રીતે આપણે એવું માનીએ કે કોઈ વ્યક્તિ હોય, એના પ્રજનન અંગો ની રચના યોગ્ય રીતે થયેલી હોય અને એના પ્રજનન અંગો યોગ્ય રીતે કાર્ય કરતા હોય તો એનું પ્રજનનીય સ્વાસ્થ્ય જળવાયું છે એમ કહેવાય. આપણી એવી માન્યતા હોય, બરોબર. આપણે એવું માનતા હોઈએ કે કોઈ વ્યક્તિના પ્રજનન અંગોની રચના યોગ્ય રીતે થયેલી હોય અને એના પ્રજનન અંગો યોગ્ય રીતે કામ કરતા હોય એટલે એનું પ્રજનનીય સ્વાસ્થ્ય જળવાયેલું છે, બરોબર. પણ એવું નહીં. WHO શું કહે છે? કે ખાલી પ્રજનન અંગોની યોગ્ય રચના અને યોગ્ય કાર્ય કરવા એના પૂરતું પ્રજનનીય સ્વાસ્થ્ય સીમિત નથી, બરોબર. પ્રજનન અંગોની યોગ્ય રચના અને પ્રજનન અંગોનું યોગ્ય કાર્ય પૂરતું પ્રજનનીય સ્વાસ્થ્ય સીમિત નથી. પ્રજનનીય સ્વાસ્થ્ય એનાથી એક સ્ટેપ આગળ છે કે ભાઈ માનસિક રીતે પ્રજનનીય સ્વાસ્થ્યની બાબતે સ્વસ્થતા અને વર્તણૂકની દ્રષ્ટિએ પ્રજનનીક અંગોની બાબતે સ્વસ્થતા અને સામાજિક બાબતે પ્રજનનીક અંગો બાબતે આપણે સ્વસ્થ હોવા જોઈએ, બરોબર. આપણા જે પ્રજનનીય અંગો છે અને એના કાર્યો છે અથવા આપણી લૈંગિક વર્તણૂક છે એ બાબતે આપણે માનસિક રીતે, વર્તણૂક રીતે અને સામાજિક દ્રષ્ટિએ પણ કેવા હોવા જોઈએ? સ્થિર હોવા જોઈએ. એને પ્રજનનીય સ્વાસ્થ્ય કહેવાય છે, બરોબર. એટલે પ્રજનનીય સ્વાસ્થ્ય એ ખાલી પ્રજનનીય અંગોના યોગ્ય રચના અને યોગ્ય કાર્ય પૂરતું સીમિત નથી, પરંતુ લૈંગિક વર્તણૂકની દ્રષ્ટિએ પણ માનસિક રીતે સ્થિર, વર્તણૂકની દ્રષ્ટિએ સ્થિર અને સામાજિક રીતે સ્થિર એવા સ્વસ્થ સમાજની કલ્પના સાથે સંકળાયેલું છે, બરોબર. તો WHO ના મત પ્રમાણે પ્રજનનને લગતી દરેક બાબતોમાં સ્વસ્થ હોવું, પ્રજનન લગતી દરેક બાબતોમાં સ્વસ્થ હોવું, એટલે કે શારીરિક રીતે, માનસિક રીતે, વર્તણૂકની રીતે અને સામાજિક રીતે સ્વસ્થ હોવાની ઘટનાને પ્રજનનીય સ્વાસ્થ્ય કહેવાય છે, બરોબર. હવે પ્રજનનીય સ્વાસ્થ્યને લગતા ઘણા પ્રશ્નો આપેલા છે અને એનો ઉકેલ આપેલો છે, બરોબર. પ્રજનનીય સ્વાસ્થ્યને લગતા ઘણા બધા પ્રશ્નો છે અને એના ઉકેલની પણ આપણે ચર્ચા કરવાની છે. તો રાષ્ટ્રીય સ્તરે પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવાનો સામાજિક ધ્યેય બનાવવા વાળો ભારત પ્રથમ દેશ હતો. ભારત એવો પ્રથમ દેશ હતો જેણે નેશનલ લેવલ ઉપર પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને એક શું બનાવ્યું? સામાજિક ગોલ બનાવ્યો, બરોબર. ભારત એવો પ્રથમ દેશ હતો જેણે રાષ્ટ્રીય સ્તર ઉપર પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને એક સામાજિક ધ્યેય બનાવ્યું, ક્લિયર છે. અને એના લીધે થઈને 1951 આપણો દેશ ફેમિલી પ્લાનિંગ નામનો પ્રોગ્રામ લઈને આવ્યો, બરોબર. 1951 આપણા દેશમાં કયો પ્રોગ્રામ લાગુ પડ્યો? ફેમિલી પ્લાનિંગ. અને હવે એ પ્રોગ્રામને ક્યાં નામે ઓળખવામાં આવે છે? હવે એ પ્રોગ્રામને RCH પ્રોગ્રામના નામે ઓળખવામાં આવે છે. RCH એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, બરોબર. ભારત એવો પ્રથમ દેશ હતો જેણે રાષ્ટ્રીય સ્તરે પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને સામાજિક ગોલ બનાવ્યો, સામાજિક ધ્યેય બનાવ્યો. અને એટલા માટે 1951 સાલની અંદર આપણા દેશે ફેમિલી પ્લાનિંગ નામનો પ્રોગ્રામ જે છે એ લાગુ કર્યો. અને પછી ધીરે 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 એમાં સુધારા કરતા 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 પછી પ્રોગ્રામનું નામ ચેન્જ કરીને આપણે શું નામ પાડ્યું? RCH એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, એટલે કે ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ જે છે એ પછી ક્યાં નામે ઓળખવા માંડ્યો? રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેરના નામે ઓળખવા માંડ્યો. રેડી? હવે આ પ્રોગ્રામના અંતર્ગત કરવામાં શું આવે છે? RCH પ્રોગ્રામના અંતર્ગત શું કરવામાં આવે છે? તો કે RCH પ્રોગ્રામ જે છે એ પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે જાગૃતિ ફેલાવે છે અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, બરોબર. RCH પ્રોગ્રામ અંતર્ગત
પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે જાગૃતિ ફેલાવવામાં આવે છે અને સુવિધાઓ આપવામાં આવે છે. આરસીએફ પ્રોગ્રામ અંતર્ગત પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને જાગૃતિ ફેલાવવામાં આવે છે અને સુવિધાઓ આપવામાં આવે છે. તો હવે જાગૃતિ કઈ રીતે ફેલાવશો તમે એની વાત કરીએ, કે પ્રજનનીય સ્વાસ્થ્ય માટેની જાગૃતિ કઈ રીતે આપણે ફેલાવશું એની ચર્ચા કરીએ છીએ. તો દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો દ્વારા અને પ્રિન્ટ મીડિયા વડે, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા અને પ્રિન્ટ મીડિયા વડે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ જે છે એ પ્રજનનીય સ્વાસ્થ્યને લગતી જાગૃતિ ફેલાવે છે. સરકારી અને બિન સરકારી સંસ્થાઓ પ્રજનનીય સ્વાસ્થ્યને લગતી જાગૃતિ કોના દ્વારા ફેલાવે છે? દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો વડે અને પ્રિન્ટ મીડિયા વડે. સરકારી બિન સરકારી સંસ્થાઓ પ્રજનનીય સ્વાસ્થ્યને લગતી જાગૃતિ કોના દ્વારા ફેલાવે છે? તો કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા અને પ્રિન્ટ મીડિયા દ્વારા એ માહિતી જાગૃતિ ફેલાવે છે. બરોબર. એના સિવાય જાગૃતિ ફેલાવવા બીજો પણ ફાળો આપી શકે એમ છે, તો કે માતા પિતા, શિક્ષકો, સગાઓ અને મિત્રો પણ જાગૃતિ ફેલાવવામાં ફાળો આપી શકે એમ છે. માતા પિતા, શિક્ષકો, સગાઓ અને મિત્રો પણ પ્રજનનીય સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવામાં ફાળો આપી શકે એમ છે. રેડી. પછી જાગૃતિ ફેલાવવા માટે થઈને, પ્રજનનીય સ્વાસ્થ્યને લગતી જાગૃતિ ફેલાવવા માટે થઈને સરકારે શાળામાં સેક્સ એજ્યુકેશન દાખલ કર્યું. બરોબર. સરકારે શાળામાં સેક્સ એજ્યુકેશન શું કામ દાખલ કર્યું? પ્રજનનીય સ્વાસ્થ્યને લગતી જાગૃતિ ફેલાવવા માટે થઈને. બરોબર. અને આ સેક્સ એજ્યુકેશન શું કરે છે? સેક્સ એજ્યુકેશન ને લીધે યુવાનોને પ્રજનનને લગતી અફવા, ખોટી માન્યતાઓથી દૂર રાખવાનો હેતુ છે. બરોબર. શાળાઓમાં સેક્સ એજ્યુકેશન દાખલ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો કે યુવાનોને પ્રજનનને લગતી અફવાઓ અને ખોટી માન્યતાઓથી દૂર રાખવાનો છે. બરોબર. શાળાઓમાં સરકારે સેક્સ એજ્યુકેશન દાખલ કર્યું એનો હેતુ શું છે? તો કે યુવાનોને પ્રજનનને લગતી ખોટી અફવાઓ અથવા ખોટી માન્યતાઓથી દૂર રાખવાનો પ્રયત્ન છે. રેડી. હવે આ જે સેક્સ એજ્યુકેશન છે એમાં શું માહિતી આપવામાં આવે છે? તો કે પ્રજનન અંગોને લગતી માહિતી આપવામાં આવે, કિશોરાવસ્થા અને તે દરમિયાન થતા શરીરમાં ફેરફારોની માહિતી આપવામાં આવે છે, સુરક્ષિત અને સ્વચ્છ લૈંગિક આદતોની માહિતી આપવામાં આવે છે, જાતીય રીતે ફેલાતા રોગો એટલે કે STDs, બરોબર, જેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ કહેવાય એની માહિતી આપવામાં આવે છે, એડ્સ જેવા બીમારીની માહિતી આપવામાં આવે છે. બરોબર. શાળામાં જે સેક્સ એજ્યુકેશન દાખલ કર્યું છે તેના લીધે યુવાનોને શેના અંગેની માહિતી મળે છે? પ્રજનનીય અંગોને લગતી માહિતી મળે, કિશોરાવસ્થા અને તે દરમિયાન થતા શરીરમાં ફેરફારોની માહિતી મળે, સુરક્ષિત અને સ્વચ્છ લૈંગિક આદતોની માહિતી મળશે, જાતીય રીતે ફેલાતા રોગોની માહિતી મળે અને એડ્સ દ્વારા એડ્સ જેવી બીમારીની માહિતી મળે છે. બરોબર. તમે આ બધા ચેપ્ટર આપણે ભણ્યા એમાં આવી બધી ચર્ચાઓ આપણે કરી છે. રેડી. તો શાળામાં સેક્સ એજ્યુકેશન દાખલ કરવાનો આ હેતુ છે. રેડી. હવે એની સિવાય આ તો યુવાનોની વાત થઈ, કે યુવાનો તમારી વયના બાળકો જે છે એને આ માહિતી મળશે, પણ જે જે લોકો ફળદ્રુપ યુગલ છે, જે ફળદ્રુપ યુગલો છે અથવા જેમની હવે લગ્ન થવાની ઉંમર છે, બરોબર, ફળદ્રુપ યુગલો અને જેમના લગ્ન થવાના છે તેમને સરકાર કઈ માહિતી પૂરી પાડે છે? જેઓ ફળદ્રુપ યુગલ છે અને જેમના લગ્ન થવાના છે તેને સરકાર કઈ માહિતી પૂરી પાડે છે? તો તેની તેને જાગૃતિ કેવી રીતે ફેલાવશે? તો કે એમને ગર્ભનિરોધનની માહિતી આપવામાં આવે છે, તેમને ગર્ભવતી માતાની સંભાળ કઈ રીતે લેવી એની જાગૃતિ ફેલાવે છે, પ્રસૂતિ બાદ માતા અને બાળકની સંભાળ કઈ રીતે રાખવી એની જાગૃતિ ફેલાવે છે, સ્તનપાનના મહત્વને લગતી જાગૃતિ ફેલાવે છે, નર અને માદા બાળકને લગતી સમાન તકોની બાબતની જાગૃતિ ફેલાવવામાં આવે છે. એટલે આ જે ઉંમરના લોકો છે એને કઈ માહિતીની જરૂર છે? તો કે ફળદ્રુપ યુગલો અને જેમને લગ્ન થવાના છે એમને કઈ માહિતીની જરૂર છે? તો કે એમને ગર્ભનિરોધનની માહિતીની જરૂર છે, એમને ગર્ભવતી માતાની સંભાળ કઈ રીતે રાખવી એની માહિતીની જરૂર છે, પ્રસૂતિ બાદ માતા અને બાળકની સંભાળની માહિતીની જરૂર હોય, સ્તનપાનના મહત્વની એમને જરૂર હોય, નર અને માદા બાળકની સમાન તકોને લગતી માહિતીની એમને જરૂર હોય છે. ક્લિયર છે? એટલે એના લગતી જાગૃતિ ઈ ઉંમરના લોકોને આપવામાં આવે છે. બરોબર. તમારી ઉંમરના લોકોને આ સેક્સ એજ્યુકેશન વડે આ બધી માહિતી દેવામાં આવે છે. બરોબર. જે સ્કૂલની અંદર ભણતા બાળકો છે એને સેક્સ એજ્યુકેશન વડે આ માહિતી દેવામાં આવે છે, જે ફળદ્રુપ યુગલો છે અને જેમને લગ્ન થવાના છે એ ઉંમરના લોકોને આ માહિતી દેવામાં આવે છે. ક્લિયર છે? અને આ બધી માહિતી એમાં મદદ કરશે, આ બધી માહિતી જાગૃત અને નાના કુટુંબ બનાવવામાં મદદ કરશે. બરોબર. આ બધી માહિતી તમે ફેલાવશો ને, યુવાનોની અંદર આપણે માહિતી ફેલાવીએ છીએ અને ફળદ્રુપ યુગલો અને જેમના લગ્ન થવાના છે તે લોકોની અંદર આપણે માહિતી ફેલાવીએ છીએ, તો આ માહિતીના લીધે થશે શું? તો કે એના લીધે જાગૃત અને નાના કદના કુટુંબો બનવામાં
મદદ મળશે. ક્લિયર છે? અને એના સિવાય બીજું શેમાં મદદ મળશે? તો કે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ, જાતીય સતામણી અને જાતીય ગુનાઓને લગતી માહિતી જયારે આપણે ફેલાવશું. બરોબર? કઈ કોને લગતી માહિતી ફેલાવશું? જયારે આપણે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને લગતી જાગૃતિ ફેલાવીએ, જયારે આપણે જાતીય સતામણીને લગતી જાગૃતિ ફેલાવીએ અને જાતીય ગુનાઓને લગતી માહિતી અથવા એની જાગૃતિ જયારે આપણે ફેલાવીએ, ત્યારે જાગૃત સ્વરૂપ, જાગૃત અને સ્વસ્થ જૈવિક સમાજનું નિર્માણ થશે. બરોબર? કેવો સમાજ બનશે? જાગૃત અને સ્વસ્થ સમાજ બનશે. કઈ કઈ માહિતી ફેલાવવાથી? અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને લગતી માહિતી ફેલાવવાથી, જાતીય સતામણીના કિસ્સાઓની માહિતી ફેલાવવાથી અને જાતીય ગુનાઓને લગતી માહિતી ફેલાવવાથી જાગૃત અને સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. ક્લિયર છે? તો આપણે પ્રજનનીક સ્વાસ્થ્ય ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે. એમાં પહેલા WHO મુજબ આપણે પ્રજનનીક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી કે WHO ના પ્રમાણે પ્રજનનને લગતી દરેક બાબતોમાં સ્વસ્થ હોવાની ઘટનાને પ્રજનનીય સ્વાસ્થ્ય કહેવાય છે. એટલે કે શારીરિક રીતે, માનસિક રીતે, વર્તણૂક રીતે અને સામાજિક રીતે બધી રીતે પ્રજનનને લગતી દરેક બાબતોમાં સ્વસ્થ હોવું તેને પ્રજનનીય સ્વાસ્થ્ય કહેવાય છે. પ્રજનનીય સ્વાસ્થ્યને લગતા ઘણા બધા પ્રશ્નો પણ છે અને એને લગતા આપણે ઉકેલ પણ ઘણા બધા જોવાના આવે. તો રાષ્ટ્રીય સ્તરે ભારત એ પ્રથમ એવો દેશ હતો જેને પ્રજનનીય સ્વાસ્થ્યને લગતો એક કાર્યક્રમ ચાલુ કર્યો અને પ્રજનનીય સ્વાસ્થ્યને એ રાષ્ટ્ર સામાજિક ધ્યેય બનાવ્યું. આપણા દેશે પ્રજનનીય સ્વાસ્થ્યને શું બનાવ્યું? એક સામાજિક ધ્યેય. અને એના માટે થઈને આપણે રાષ્ટ્રીય સ્તરે પ્રોગ્રામ લઈને આવ્યા. એ પ્રોગ્રામનું નામ શું છે? ફેમિલી પ્લાનિંગ, જે 1951 માં લઈને આવ્યા. અને આ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામનું હવે નામ ફેરવાયું શું કહેવાય ગયું છે? RCH, એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, આનું નામ ફેરવાઈ ગયું છે એ મુજબ. બરોબર? અને પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને શું કરવામાં આવે છે? આ પ્રોગ્રામ અંતર્ગત, એટલે કે RCH પ્રોગ્રામ અંતર્ગત પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને જાગૃતિ ફેલાવવામાં આવે છે અને સુવિધાઓ આપવામાં આવે છે. જાગૃતિ કોણ ફેલાવે છે? તો કે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા અને પ્રિન્ટ મીડિયા વડે માહિતી ફેલાવે છે. બરોબર? એના સિવાય માહિતી ફેલાવવામાં કોણ મદદ કરી શકે એમ છે? તો કે માતા પિતા, શિક્ષકો, સગાઓ અને મિત્રો પણ પ્રજનનીય સ્વાસ્થ્ય લગતી જાગૃતિ ફેલાવી શકે છે. અને શાળામાં સેક્સ એજ્યુકેશન સરકારે શું કામ દાખલ કર્યું છે? તો કે યુવાનોને પ્રજનનને લગતી ખોટી અફવા, પ્રજનનને લગતી અફવાઓ અને ખોટી માન્યતાઓથી દૂર રાખવા માટે તેને સેક્સ એજ્યુકેશન દાખલ કર્યું છે. સેક્સ એજ્યુકેશન દાખલ કરવાથી પ્રજનની અંગોની રચનાઓ, કિશોરાવસ્થા અને તે દરમિયાન શરીરમાં થતા ફેરફાર, સુરક્ષિત અને સ્વચ્છ લૈંગિક આદતો, જાતીય રીતે ફેલાતા રોગો અને એડ્સ જેવા બીમારીઓની માહિતી મળશે. બરાબર? અને ફળદ્રુપ યુગલો કે જેમના લગ્ન થવાના છે તેમને શેની માહિતી મળશે? તો કે તેમને ગર્ભનિરોધન, ગર્ભવતી માતાની સંભાળ, પ્રસૂતિ બાદ માતા અને બાળકની સંભાળ, સ્તનપાનનું મહત્વ, નર અને માદા બાળકની સમાન તકો વગેરે લગતી માહિતી આપવામાં આવે છે. આ બે પ્રકારની માહિતી ફેલાવીને તમારો હેતુ શું છે? તો કે જાગૃત અને નાના કદના કુટુંબ બનાવવામાં આપણને મદદ મળશે. આ આ જાગૃતિ ફેલાવવાથી શું ફાયદો થશે? જાગૃત અને નાના કદના કુટુંબ બનવામાં આપણને મદદ મળશે. અને અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ, જાતીય સતામણી અને જાતીય ગુનાઓની જાગૃતિ જયારે આપણે ફેલાવીએ તો એના લીધે જાગૃત અને સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. બરોબર? આપણે પ્રસ્તાવના ભણીએ છીએ, હજી પ્રસ્તાવના આગળ છે એને આપણે જોઈએ છીએ. ઓકે? તો બાળકો, આપણે કીધું કે પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને RCH પ્રોગ્રામ અંતર્ગત ખાસ તો જાગૃતિ ફેલાવવામાં આવે છે. પહેલા વહેલા RCH પ્રોગ્રામ અંતર્ગત શું કરવામાં આવે છે? જાગૃતિ ફેલાવવામાં આવે છે, જેથી આપણે પ્રજનનીય સ્વાસ્થ્યને મેળવી શકીએ. એની સિવાય આ જે RCH પ્રોગ્રામ અંતર્ગત પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને શું કરવામાં આવે છે? તો કે માળખાગત સુવિધા પૂરી પાડવામાં આવે છે, વ્યાવસાયિક કુશળતા પૂરી પાડવામાં આવે છે અને સામાન એટલે કે મટીરીયલ્સ પૂરું પાડવામાં આવે છે. બરોબર? પહેલા વહેલા RCH પ્રોગ્રામ અંતર્ગત આપણે શું કરવાની ટ્રાય કરીએ છીએ? જાગૃતિ ફેલાવીએ છીએ. બરોબર? સૌથી પહેલા પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને RCH પ્રોગ્રામ અંતર્ગત શું કરવામાં આવે છે? જાગૃતિ ફેલાવવામાં આવે છે. અને જાગૃતિ કઈ રીતે ફેલાવવામાં આવે છે એને લગતું બધું જ આપણે પહેલાની સ્લાઇડમાં ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ કે જાગૃતિ તો ફેલાવી દીધી, ખાલી જાગૃતિ ફેલાવવાથી પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવી શકાતું નથી. બરોબર? તો પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને બીજું શું કરવામાં આવે છે? તો કે RCH પ્રોગ્રામ અંતર્ગત માળખાગત સુવિધા પૂરી પાડવામાં આવે છે, વ્યાવસાયિક કુશળતા પૂરી પાડવામાં આવે છે અને મટીરીયલ્સ એટલે કે સામાન પૂરો પાડવામાં આવે છે. દાખલા તરીકે માળખાગત સુવિધા એટલે શું? તો કે હોસ્પિટલ બનાવવામાં આવે. બરોબર? હોસ્પિટલના બિલ્ડિંગ બનાવીએ આપણે. વ્યાવસાયિક કુશળતા એટલે શું? તો કે હોસ્પિટલની અંદર આપણે ડોક્ટરોને બેસાડીએ. બરોબર? ડોક્ટરો પૂરા પાડવામાં આવે છે અને સામાન પૂરો પાડવામાં આવે. ડોક્ટરની પાસે સામાનની જરૂર પડે ને? બરોબર? સોનોગ્રાફી મશીનની જરૂર પડે, સ્ટેટોસ્કોપની જરૂર પડે, બીપીના મશીનની જરૂર પડે, એની સિવાય કેટલાય બધા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી હોય. બરોબર? તો માળખાગત સુવિધા પૂરી પાડવામાં આવે છે, વ્યાવસાયિક કુશળતા પૂરી પાડવામાં આવે છે અને મટીરિયલ્સ અને સામાન પૂરો પાડવામાં આવે છે.
આ બધી વસ્તુથી લોકોને મેડિકલ સહાય મળી જાય છે. આ બધી વસ્તુથી લોકોને શું મળે છે? મેડિકલ સહાય. કોના માટેની મેડિકલ સહાય મળે છે? તો કે ગર્ભાવસ્થા, પ્રસૂતિ, એસટીડી. એસટીડી એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, ચાલતી રીતે ફેલાતી બીમારીઓ. બરોબર. ગર્ભાવસ્થા, પ્રસૂતિ, એસટીડી, એબોર્શન એટલે કે ગર્ભપાત, ગર્ભ નિરોધન, માસિક ચક્રના પ્રશ્નો અને અફળદ્રુપતા. આ બધાય પ્રોબ્લેમ્સ, આ બધાને લગતા જે પ્રોબ્લેમ હોય ને એની શું મળી જાય? મેડિકલ સહાય મળી જાય. આ બધા પ્રશ્નોને લગતી શું મળી જાય છે? મેડિકલ સહાય. અને આ મેડિકલ સહાય કોના લીધે મળી? માળખાગત સુવિધાના લીધે, વ્યવસાયિક કુશળતાના લીધે અને મટીરિયલ્સના લીધે. ક્લિયર છે? હવે ખાલી જાગૃતિ ફેલાવવાથી કઈ ન થાય, ખાલી માળખાગત સુવિધા, વ્યવસાયિક કુશળતા અને મટીરિયલ્સ પૂરું પાડવાથી કઈ ન થાય. ઘણી વાર એવું કરવું પડે કે તમારે કાયદાઓની અંદર પણ પરિવર્તન કરવું પડે, નવા કાયદા બનાવવા પડે. ખ્યાલ આવે છે? એટલે સરકાર જાગૃતિ ફેલાવે. પેલા પેલા તો આરસીએલ પ્રોગ્રામ અંતર્ગત શું કરે? જાગૃતિ ફેલાવે. બીજું શું કરે? તો કે માળખાગત સુવિધા આપે, વ્યવસાયિક કુશળતા આપે અને મટીરિયલ્સ આપે. ત્રીજા નંબરે સરકાર શું કરવાની ટ્રાય કરે? ત્રીજા નંબરે સરકાર કાયદાઓની અંદર નવા કાયદાઓ બનાવવાનો પ્રયત્ન કરે અને કાયદાઓની અંદર પરિવર્તન પણ કરે. બરોબર. એટલે પ્રજનન સ્વાસ્થ્ય મેળવવા માટે કાયદાઓમાં પણ ફેરફાર કરવામાં આવે છે. દાખલા તરીકે એમનિયોસિન્થેસિસની ક્રિયાને હવે ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવી છે. એમનિયોસિન્થેસિસની પ્રક્રિયા જે છે એને શું કરી દીધી છે સરકારે? ગેરકાયદેસર જાહેર કરી દીધી છે. શેના માટે થઈને ગેરકાયદેસર જાહેર કરી દીધી છે? સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવા માટે થઈને. બરોબર. સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવા માટે થઈને એમનિયોસિન્થેસિસની પ્રક્રિયાને સરકારે ગેરકાયદેસર જાહેર કરી દીધી છે. એટલે જો સરકાર શું કરે, પ્રજનનીય સ્વાસ્થ્ય, આખા દેશનું પ્રજનનીય સ્વાસ્થ્ય જો આપણે જાળવવું હોય તો આરસીએચ પ્રોગ્રામ આપણે લાગુ કર્યો. પહેલા આપણે ફેમિલી પ્લાનિંગ કહેતા હતા, હવે આરસીએચ પ્રોગ્રામ કહીએ છીએ. તો પહેલા આપણે એના અંતર્ગત જાગૃતિ ફેલાવી, પછી બીજા નંબરે આપણે શું કર્યું? માળખાગત સુવિધા, વ્યવસાયિક કુશળતા અને સામાન પૂરો પાડ્યો. બરોબર. ત્રીજા નંબરે આપણે કાયદાઓની અંદર પરિવર્તન કર્યું અને કાયદાની અંદર પરિવર્તન કરીને એમનિયોસિન્થેસિસને ગેરકાયદેસર જાહેર કરી દીધી. બરોબર. એમનિયોસિન્થેસિસને શું કરી દીધી? ગેરકાયદેસર જાહેર કરી દીધી અને બંધ કરાવી દીધી. બરોબર છે. અને એનાથી શું ફેર પડશે? તો કે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકશે. બરોબર. હવે અને એના સિવાય સરકારે બીજું શું લાગુ કર્યું છે? વ્યાપક રસીકરણ કાર્યક્રમ લાગુ કર્યા. પાંચમા નંબરે સરકારે, પાંચમા નહીં ચોથા નંબરે, પહેલા જાગૃતિ ફેલાવી, બીજા નંબરે માળખાગત સુવિધા, વ્યવસાયિક કુશળતા અને મટીરિયલ્સ પૂરું પાડ્યું, ત્રીજા નંબરે કાયદાઓની અંદર પરિવર્તન કર્યા અને ચોથા નંબરે સરકાર શું કરે છે? વ્યાપક રસીકરણ કાર્યક્રમ, એટલે મોટા પાયે રસીકરણ કાર્યક્રમ લાગુ કરે છે. બરોબર. જેથી પ્રજનનીય સ્વાસ્થ્ય જળવાય રહે. તો રસીકરણ કાર્યક્રમ પણ પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને એક હેતુ છે. રસીકરણ કાર્યક્રમ પણ પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટેનો એક રસ્તો છે. બરોબર. હા, હવે આ એમનિયોસિન્થેસિસ ની વાત આવી છે, અહીંયા નીચે પોઈન્ટ સમજાવેલા છે કે એમનિયોસિન્થેસિસ છે. બરોબર. એમનિયોસિન્થેસિસ એટલે કે ગર્ભજળ કસોટી. એમનિયોસિન્થેસિસ માં કરવાનું શું હોય? તો કે નીડલ વડે, નીડલ સોય હોય, નીડલ વડે ગર્ભજળને લઈને તેનું પરીક્ષણ કરવામાં આવે છે. મેં તમને એમનિયોટિક ફ્લુઇડ વિશે ભણાવી દીધું છે ત્રીજા ચેપ્ટર અંદર. બરોબર. કે માનવનું જે ભ્રૂણ હોય એ ભ્રૂણને ઘેરીને એમનિયોન નામનું આવરણ આવેલું હોય. એ એમનિયોન નામના આવરણની અંદરની બાજુ એમનિયોટિક કેવિટી રહેલી હોય અને એમનિયોટિક કેવિટીની અંદર એમનિયોટિક ફ્લુઇડ હોય છે અને આ એમનિયોટિક ફ્લુઇડ જે છે એ ભ્રૂણને યાંત્રિક આંચકા અને નુકસાનની સામે રક્ષણ આપે છે અને ભ્રૂણને સુકાવા દેતો નથી. બરોબર. યાંત્રિક આંચકા અને નુકસાનની સામે રક્ષણ આપે અને ભ્રૂણને સુકાવા દેતો નથી, એમનિયોટિક ફ્લુઇડ. હવે એ એમનિયોટિક ફ્લુઇડને તમારે લેવાનું નીડલ વડે. જયારે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો એ સ્ત્રી હોસ્પિટલમાં જશે અને હોસ્પિટલમાં જઈને ડોક્ટરની મદદથી એ ડોક્ટર શું કરશે? નીડલની મદદથી એનો જે ગર્ભ છે, ભ્રૂણ છે, એમાંથી ગર્ભજળને લેશે. બરોબર. તો નીડલ વડે ગર્ભજળને લઈને તેનું પરીક્ષણ કરવામાં આવે છે અને પરીક્ષણ કરીને ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, અહીંયા હિમોફિલિયા, અહીંયા હિમોફિલિયા છે અને સિકલ સેલ એનિમિયા જેવી બીમારીની માહિતી મળે છે. બરોબર. હકીકતમાં એમનિયોસિન્થેસિસ છે ને એ ફાયદાકારક પ્રક્રિયા હતી. એના વડે શું થતું હતું કે આપણે જનીનિક બીમારીઓની ઓળખ કરી શકતા હતા. ગર્ભજળ કસોટી અથવા તો એમનિયોસિન્થેસિસ, એમનિયોસિન્થેસિસ અથવા તો ગર્ભજળ કસોટી વડે આપણે શું કરી શકતા હતા? જનીનિક બીમારીઓની માહિતી મેળવી શકતા હતા. પણ આ એમનિયોસિન્થેસિસ છે ને એનો લોકો અને મેડિક અને ડોક્ટરો દુરુપયોગ કરતા હતા. લોકો અને ડોક્ટરોનો શું કરતા હતા? દુરુપયોગ. એમનિયોસિન્થેસિસ વડે શું થઈ શકે કે ગર્ભજળમાં 12 બોડીની સંખ્યાની મદદથી બાળકનું લિંગ જાણી શકે. ગર્ભજળની અંદર રહેલા 12 બોડીની સંખ્યાની મદદથી શું જાણી શકે? બાળકનું લિંગ. બરોબર. જે ગર્ભજળ હોય એ ગર્ભજળની અંદર કેટલા 12 બોડી રહેલા છે એ 12 બોડીની મદદથી બાળકનું લિંગ જાણી શકાતું. બરોબર. અને જો ખબર પડી જાય કે આ સ્ત્રી ભ્રૂણ છે તો
તો એ સ્ત્રી ભ્રૂણની પછી શું થઈ જતી હતી, હત્યા થઈ જતી હતી. બરાબર, એટલે એમ્નિયોસિન્ટેસિસ હકીકતમાં સારી પ્રક્રિયા હતી. શેના માટેની પ્રક્રિયા હતી? તો કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા અને સિકલ સેલ એનિમિયા જેવી જનનીક બીમારીઓની ઓળખ કરવા માટેની પ્રક્રિયા હતી. પણ લોકો અને ડોક્ટરો એનો શું કરતા હતા, દુરુપયોગ કરતા હતા. કેવી રીતે દુરુપયોગ કરતા હતા? તો કે એની એમ્નિયોટિક ફ્લુઇડની અંદર રહેલી બાર બોડીની સંખ્યાને આધારે બાળકનું લિંગ જાણી શકતું હતું. અને એકવાર બાળકનું લિંગ જાણી ગયા પછી સ્ત્રી ભ્રૂણ હત્યાની સંખ્યામાં વધારો થતો હતો. એટલા માટે થઈને એમ્નિયોસિન્ટેસિસ ફાયદાકારક હોવા છતાં પણ સરકારે એમ્નિયોસિન્ટેસિસને બંધ કરાવી દીધી. બરોબર, સરકારે એમ્નિયોસિન્ટેસિસને ફાયદાકારક હોવા છતાં પણ બંધ શું કામ કરાવી દીધી? કારણ કે ફાયદો કરતી હતી, નો ડાઉટ, કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા આવી બીમારીઓની ઓળખ કરવામાં મદદ કરતી હતી. બરોબર છે, પણ સાથે સાથે બાળકનું લિંગ પરીક્ષણ કરવામાં મદદ કરતી હતી. કેવી રીતે લિંગ પરીક્ષણ કરવામાં મદદ કરતી હતી? કે એમ્નિયોટિક ફ્લુઇડની અંદર રહેલી બાર બોડીની સંખ્યાને આધારે સ્ત્રી છે કે પુરુષ છે એવું ગર્ભનું ભ્રૂણનું પરીક્ષણ થઈ શકતું હતું. બરોબર, તો એના માટે થઈને સરકારે એને બેન કરી દીધી. બરોબર, સરકારે એને ગેરકાયદેસર જાહેર કરી દીધી. બરોબર, તો આ છે એમ્નિયોસિન્ટેસિસની માહિતી. હવે સરકાર પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે બીજું શું કરે છે? રિસર્ચ ને પ્રોત્સાહન આપે છે. બરોબર, જો પહેલા વહેલા એમ કીધું કે સરકાર આરસીએચ પ્રોગ્રામ, પહેલા તો ફેમિલી પ્લાનિંગ લાગુ કર્યું, ફેમિલી પ્લાનિંગને આરસીએચ પ્રોગ્રામ નામ આપી દીધું, અને પછી આરસીએચ પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ ફેલાવવામાં આવે છે, માળખાગત સુવિધા આપવામાં આવે છે, વ્યવસાયિક કુશળતા અને મટીરિયલ્સ પૂરું પાડવામાં આવે છે, પછી સરકાર કાયદામાં પણ પરિવર્તન કરે છે પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને, અને વ્યાપક રસીકરણ કાર્યક્રમો પણ લાગુ કરે છે પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને. એની સિવાય પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને સરકાર શું કરે છે? રિસર્ચ ને પ્રોત્સાહન આપે છે. બરોબર, સરકાર એટલે કે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, સરકારી અને બિન સરકારી સંસ્થાઓ જે છે એ રિસર્ચ ને પ્રોત્સાહન આપશે. બરોબર, તો પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને રિસર્ચ ને પણ પ્રોત્સાહન દેવામાં આવે છે. તો આવી રીતે રિસર્ચ ને પ્રોત્સાહન આપવાથી સીડીઆરઆઈ નામની સંસ્થા છે, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સીડીઆરઆઈ નામની જે સંસ્થા છે જે લખનૌમાં આવેલી છે, એણે સહેલી નામની ગર્ભ નિરોધક ગોળી વિકસાવી. બરોબર, સીડીઆરઆઈ, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાએ જે લખનૌમાં આવેલી છે તેણે સહેલી નામની ગર્ભ નિરોધક ગોળીનો વિકાસ કર્યો. તો આવો વિકાસ શું કામ એ લોકો કરી શક્યા? કારણ કે રિસર્ચ ને પ્રોત્સાહન આપ્યું એટલા માટે જ ને, અનુસંધાન, રિસર્ચ એટલે અનુસંધાન, તો અનુસંધાનને આપણે પ્રોત્સાહન આપ્યું એટલા માટે જ તે આ વસ્તુ શક્ય બની, નહીતર તો આ શક્ય નહોતી. તો પ્રજનની સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને શું શું કરવામાં આવે છે? જાગૃતિ ફેલાવવામાં આવે છે, માળખાગત સુવિધા આપવામાં આવે છે, વ્યવસાયિક કુશળતા આપવામાં આવે છે, સાધનો પૂરા પાડવામાં આવે છે, પછી કાયદાની અંદર પરિવર્તન કરવામાં આવે છે, વ્યાપક રસીકરણ કાર્યક્રમો લાગુ કરવામાં આવે છે, અને રિસર્ચને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી આખા દેશનું પ્રજનનીય સ્વાસ્થ્ય જળવાઈ રહે. બરોબર છે, હાલ હવે આ પોઈન્ટમાં કઈ છે નહીં, છતાં મેં લખ્યો છે. બરોબર, ટેક્સ્ટબુકમાં આપ્યો છે. એટલે પ્રજનનને લગતા પ્રશ્નોની જાગૃતિ, મેડિકલ સહાય વડે થતી પ્રસૂતિની સંખ્યામાં થતો વધારો, પ્રસૂતિ બાદ માતા અને બાળકની સંભાળ, ઘટતો માતૃ અને બાળ મૃત્યુ દર, નાના કુટુંબની સંખ્યામાં વધારો, એસટીડીઝનું યોગ્ય નિદાન અને સારવાર, આ બધું થવાથી સમાજનું પ્રજનનીય સ્વાસ્થ્ય સુધર્યું છે. સમાજનું પ્રજનનીય સ્વાસ્થ્ય સુધારવામાં કોણે કોણે ફાળો આપ્યો છે? તો કે પ્રજનનને લગતા પ્રશ્નોની જાગૃતિ, મેડિકલ સહાય દ્વારા થતી પ્રસૂતિની સંખ્યામાં થતો વધારો, પ્રસૂતિ બાદ માતા અને બાળકની સંભાળ, ઘટતો માતૃ અને બાળ મૃત્યુ દર, નાના કુટુંબોની સંખ્યામાં થતો વધારો, એસટીડીઝનું યોગ્ય નિદાન અને સારવાર, આ બધી વસ્તુઓ ભેગા મળીને સમાજનું પ્રજનનીય સ્વાસ્થ્ય સુધાર્યું છે. બરોબર, સમાજનું પ્રજનનીય સ્વાસ્થ્ય સુધર્યું છે. ભારતમાં સમાજનું પ્રજનનીય સ્વાસ્થ્ય સુધર્યું છે એવું આપણે કેવી રીતે કહી શકીએ? તો કે પ્રજનન લગતા પ્રશ્નોની જાગૃતિ આવી છે, મેડિકલ સહાય દ્વારા થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો થયો છે, પ્રસૂતિ બાદ માતા અને બાળકની સંભાળમાં વધારો થયો છે, ઘટતો બાળ મૃત્યુદર અને માતૃ મૃત્યુદર ઘટ્યો છે, નાના કુટુંબની સંખ્યામાં વધારો થયો છે, એસટીડીઝનું યોગ્ય નિદાન અને સારવાર થઈ રહ્યું છે, આ બધું થવાથી ભારતની અંદર સમાજનું પ્રજનનીય સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. ક્લિયર છે? લ્યો, તો આ તમને ભણાવ્યું આરસીએચ પ્રોગ્રામ અંતર્ગત પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવા માટે થઈને કયા કયા પગલાઓ લેવામાં આવે છે એ. બરોબર, એટલે આરસીએચ પ્રોગ્રામ આખો પૂરો થઈ ગયો, ફેમિલી પ્લાનિંગ અને આરસીએચ પ્રોગ્રામ આખો પૂરો થઈ ગયો. હવે પછીનો જે ટોપિક છે એ છે વસ્તી નિયંત્રણ અને વસ્તી વિસ્ફોટ. તો એ આપણે જોઈ લઈએ. તો બાળકો, આપણે આરસીએચ પ્રોગ્રામ અંતર્ગત ભારતમાં પ્રજનનીક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું અને એના માટે શું શું પગલા લેવામાં આવે છે એની માહિતી આપણે જોયું કે સૌથી પહેલા તો જાગૃતિ ફેલાવવી પડે, બીજું માળખાગત સુવિધા આપવી પડે, વ્યવસાયિક કુશળતા આપવી પડે અને મટીરિયલ સપોર્ટ આપવો પડે, ત્રીજું કાયદાની અંદર એ પરિવર્તન કરવું પડે, ચોથું વ્યાપક રસીકરણ કાર્યક્રમો લાગુ કરવા પડે,
અને રિસર્ચને પણ પ્રોત્સાહન આપવું પડે. આ બધા પગલાઓને જયારે તમે ભેગા કરો ત્યારે ભારતનું પ્રજનનિક સ્વાસ્થ્ય સુધરશે. બરોબર, આપણા દેશનું પ્રજનનિક સ્વાસ્થ્ય સુધરશે અને સુધરવું પણ છે. ક્લિયર છે? એ ટોપિક પૂરો થઈ ગયો છે કે આરસીએચ પ્રોગ્રામ અંતર્ગત પ્રજનનીય સ્વાસ્થ્ય સુધારવા માટે થઈને કઈ કઈ વસ્તુ કરવામાં આવે છે. બરોબર, હવે નવો ટોપિક આપણે ભણવાનો છે, વસ્તી નિયંત્રણ, પોપ્યુલેશન કંટ્રોલ, એ આપણે ભણવાનું છે. તો પાછલી સદીમાં, એટલે આની પહેલાની સદી કે 20મી સદી, અત્યારે 21મી સદી ચાલે છે, પાછલી સદીમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થતા લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. બરોબર, આપણે 20મી સદી ગઈ, 20મી સદીમાં દરેક ક્ષેત્રની અંદર વિકાસ થયો છે. બરોબર, દુનિયાની અંદર, હા, દુનિયામાં દરેક ક્ષેત્રમાં વિકાસ થયો અને એના લીધે લોકોનું જીવન ધોરણ સુધર્યું. બરોબર, પાછલી સદીમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થવાના લીધે લોકોનું જીવન ધોરણ શું થયું? સુધર્યું છે. રેડી? સ્વાસ્થ્યની સુવિધામાં વધારો થયો અને જીવન જીવવા માટેની સારી સ્થિતિ ઉત્પન્ન થઈ. પાછલી સદીની અંદર બધા ક્ષેત્રોમાં વિકાસ થયો. પાછલી સદીમાં દરેક ક્ષેત્રમાં શું થયો? વિકાસ. અને દરેક ક્ષેત્રમાં વિકાસ થવાના લીધે થઈને સ્વાસ્થ્ય સુવિધામાં વધારો થયો અને જીવન જીવવા માટેની સારી સ્થિતિઓ ઉત્પન્ન થઈ. પાછલી સદીમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થવાના લીધે થઈને સ્વાસ્થ્ય સુવિધામાં વધારો થયો અને જીવન જીવવા માટે થઈને સારી સ્થિતિઓનું નિર્માણ થયું અને એના લીધે થયું, એના લીધે વસ્તી વિસ્ફોટ થઈ ગયો. બરોબર, લોકોનું જીવન ધોરણ સુધર્યું, લોકોનું જીવન ધોરણ સુધર્યું, પણ એનું એક ખરાબ અસર શું આવી? વસ્તી વિસ્ફોટ સ્વરૂપે એની ખરાબ અસર આવી. ખ્યાલ આવે છે? પાછલી સદીમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થયો, એ દરેક ક્ષેત્રમાં વિકાસ થવાથી લોકોનું જીવન ધોરણ સુધર્યું, જીવન જીવવા માટેની તકો વધી અને સ્વાસ્થ્ય સુવિધામાં વધારો થયો અને આ વસ્તુ ને લીધે શું શું એક આડઅસર આવી. કઈ આડઅસર આવી? તો કે વસ્તી વિસ્ફોટ થઈ ગયો. બરોબર, હવે જો અહીંયા વિશ્વની વસ્તીના આંકડા આપ્યા છે. કોના આંકડા આપ્યા છે? આ વિશ્વની વસ્તીના આંકડા આપ્યા છે. આ જે આંકડા છે એ વિશ્વની વસ્તીના આંકડા છે. રેડી? તો 1900ની સાલમાં, ઈસવીસન 1900માં વિશ્વમાં કેટલી વસ્તી હતી? 2 બિલિયન, એટલે કે 2000 મિલિયન લોકોની વસ્તી હતી આખા વિશ્વમાં. 1900ની સાલમાં વસ્તી કેટલી હતી? 2 બિલિયન અથવા તો 2000 મિલિયન. 2000ની સાલમાં, એટલે કે 100 વર્ષ પછી, કેટલી થઈ ગઈ? 6 બિલિયન થઈ. બરોબર, એટલે 100 વર્ષમાં 4 બિલિયન નો વધારો. 100 વર્ષમાં કેટલા બિલિયન નો વધારો થયો? 4 બિલિયન. બરોબર, તો આવું શું કામ થયું? તો કે બધા ક્ષેત્રોમાં વિકાસ થયો, જીવન જીવવાની તકો વધી અને મેડિકલ સુવિધામાં વધારો થયો. રેડી? તો 1900ની સાલમાં 2 બિલિયન વસ્તી હતી, એટલે કે 2000 મિલિયન હતી. 2000ની સાલમાં 6 બિલિયન થઈ ગઈ અને 2011માં કેટલી થઈ ગઈ? 7.2 બિલિયન થઈ ગઈ. ખ્યાલ આવે છે? તો આમ વિશ્વની વસ્તીમાં સતત વધારો થતો ગયો, કારણ કે દરેક ક્ષેત્રમાં વિકાસ થયો. અને આ વસ્તુનું શું દર્શાવે છે? આ વસ્તુ વસ્તી વિસ્ફોટ દર્શાવે છે. આ શું દર્શાવે છે? વસ્તી વિસ્ફોટ. હવે ભારતની વાત કરીએ તો ભારતમાં આવી જ ઘટના જોવા મળી. જો આખા વિશ્વમાં વસ્તીમાં વધારો થયો હશે તો ભારતમાં વસ્તીમાં વધારો થયો જ હોવો જોઈએ. તો ભારતમાં પણ આવી જ ઘટના ઘટી. ભારતમાં પણ વસ્તી વિસ્ફોટ જોવા મળ્યો. આઝાદી સમયે આપણી પાસે કેટલી વસ્તી હતી? 350 મિલિયન હતી. બરોબર, આઝાદી સમયે આપણી વસ્તી હતી 350 મિલિયન, પણ 2000ની સાલ સુધીમાં કેટલી થઈ ગઈ? 1 બિલિયન થઈ ગઈ. એટલે 650 જેટલો વધારો થયો. કેટલો વધારો થયો? 650 મિલિયન જેટલો વધારો થયો. જો આઝાદી સમયે આપણી 350 મિલિયન વસ્તી હતી, એ 2000ની સાલમાં કેટલી થઈ ગઈ? 1 બિલિયન જેટલી થઈ ગઈ. અને 2011 સુધીમાં કેટલી થઈ ગઈ? 1.2 બિલિયન થઈ ગઈ. એટલે ભારતમાં પણ આ શું દર્શાવે છે? ભારતનો વસ્તી વિસ્ફોટ દર્શાવે છે. આ શું દર્શાવે છે? વિશ્વનો વસ્તી વિસ્ફોટ. ક્લિયર છે? આ વિશ્વના વસ્તી વિસ્ફોટના આંકડા છે, આ ભારતના વસ્તી વિસ્ફોટના આંકડા છે. હવે એની પાછળ કારણ કયો? કે ભાઈ ક્યાં કારણ લીધે ભારતમાં વસ્તી વિસ્ફોટ થયો? ભારતમાં વસ્તી વિસ્ફોટ થવા પાછળ ક્યાં કારણો છે? તો પહેલું છે મૃત્યુ દરમાં ઘટાડો. ઓવરઓલ મૃત્યુ દર ઘટ્યો, ડેથ રેટમાં ઘટાડો થયો. માતૃ મૃત્યુ દર, એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેટમાં ઘટાડો. બરોબર, બીજું કારણ શું છે? માતૃ મૃત્યુ દર, એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેટમાં ઘટાડો. ત્રીજું, બાળ મૃત્યુ દર, એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટમાં ઘટાડો. રેડી? બાળ મૃત્યુ દર એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટમાં ઘટાડો. અને ચોથું, યુવાન વયના લોકોની સંખ્યામાં વધારો. યુવાન વયના લોકોની સંખ્યામાં વધારો, જે પ્રજનનની વયના હોય. બરોબર, તો આ ચાર કારણોને લીધે ભારતમાં વસ્તી વિસ્ફોટ થયો. બરોબર, ભારતમાં વસ્તી વિસ્ફોટ થવા પાછળ કયા કારણો છે? મૃત્યુ દરમાં ઘટાડો, માતૃ મૃત્યુ દર એટલે કે MMR માં ઘટાડો, એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેટમાં ઘટાડો, બાળ મૃત્યુ દર એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે કે IMR માં ઘટાડો, અને યુવાન વયના લોકોની સંખ્યામાં વધારો. આ ચાર કારણોથી ભારતમાં વસ્તી વિસ્ફોટ થયો. રેડી? હવે RCH પ્રોગ્રામની મદદથી આપણે વસ્તી વૃદ્ધિનો દર ઘટાડ્યો છે, પણ બહુ નહીવત ઘટાડી શક્યા છે. બરોબર, RCH પ્રોગ્રામ અંતર્ગત આપણે વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવાની ટ્રાય કરી છે. ખાલી પ્રજનનીય સ્વાસ્થ્ય મેળવવું એ જ
એ જ ખાલી હેતુ નથી આરસીએચ પ્રોગ્રામ નો. આરસીએચ પ્રોગ્રામ નો બીજો હેતુ શું છે? પ્રજનનીય સ્વાસ્થ્ય જાળવવા સિવાય વસ્તી વૃદ્ધિનું નિયંત્રણ કરવું, એ તે આરસીએચ પ્રોગ્રામ નો હેતુ હતો. તો આરસીએચ પ્રોગ્રામ ની મદદ થી આપણે વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરી છે, પણ એ એટલી બધી નહીં, એટલે એ નહીવત પ્રમાણમાં આપણે વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરી શક્યા છીએ. રેડી? દાખલા તરીકે 2011 ની વસ્તી ગણતરી મુજબ, 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો? 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો? 2% જેટલો હતો. 2% એટલે કેટલો થાય? 20 પ્રતિ 1000 વ્યક્તિ પ્રતિ વર્ષ જન્મતા હતા. દરેક વર્ષે દર 1000 વ્યક્તિએ નવા 20 વ્યક્તિ ઉમેરાઈ જતા હતા. બરાબર? આને પ્રતિ વ્યક્તિ જન્મદર કહેવાય. શું કહેવાય? આને પ્રતિ વ્યક્તિ જન્મદર, પર કેપિટા બર્થ રેટ બોલે, પર કેપિટા બર્થ રેટ અથવા તો પ્રતિ વ્યક્તિ જન્મદર. અમે તમને 13મા ચેપ્ટરમાં ભણાવી દીધું છે આને વિશે. રેડી? તો 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં જન્મદર કેટલો હતો? 2% જેટલો હતો. 2% નો અર્થ શું થાય? 20 પ્રતિ 1000 વ્યક્તિ પ્રતિ વર્ષ, એટલે કે પ્રતિ વર્ષે 1000 વ્યક્તિએ 20 વ્યક્તિ નવા ભારતમાં ઉમેરાઈ જતા હતા. રેડી છે? તો આ છે ભારતનો જન્મદર 2011 ની સાલમાં. ક્લિયર? અત્યારે તો 2020 ચાલે છે. હવે આટલો ઊંચો વૃદ્ધિ દર જે છે એ પાયાની જરૂરિયાતની પણ અછત ઉભી કરી દેશે. રેડી? આટલી મોટો વૃદ્ધિ દર હોય એ પાયાની જરૂરિયાતની પણ અછત ઉભી કરી દે. દાખલા તરીકે ખોરાક, આશ્રય અને કપડાની જરૂરિયાતો પણ લોકોની પૂરી ન થાય. ગમે એટલો વિકાસ તમે કરી લો તોય તે આટલો ઊંચો વૃદ્ધિ દરજો જળવાઈ રહ્યો. બરોબર? આટલો ઊંચો વૃદ્ધિ દરજો જળવાઈ રહ્યો તો ગમે એટલો વિકાસ કરવા છતાં પણ પાયાની જરૂરિયાત પણ પૂરી થશે નહીં. દાખલા તરીકે લોકોને કપડા, ખોરાક અને વસવાટ પણ પૂરો નહીં મળી રહે જો આટલો ને આટલો વસ્તી વૃદ્ધિ દર જળવાઈ રહ્યો તો. રેડી? એટલે આટલો ઊંચો વૃદ્ધિ દર પાયાની જરૂરિયાત પણ, પાયાની જરૂરિયાતોની પણ અછત ઉભી કરે છે ભલે ગમે એટલો વિકાસ કરી લઈએ. દાખલા તરીકે ખોરાક, આશ્રય અને કપડાની જરૂરિયાતો પણ પૂરી થઈ શકે નહીં. અને આથી સરકારને વસ્તી નિયંત્રણ કરવા માટે થઈને પગલા લેવાની જરૂર પડી. તમને એમ થાય સરકાર હુકામ વસ્તી નિયંત્રણ કરે, પણ સરકાર ગમે એટલું ડેવલપમેન્ટ કરવાની ટ્રાય કરે, સામે વસ્તી નિયંત્રણ થાય તો પાયાની જરૂરિયાતો પણ પૂરી ન થાય. રેડી? એટલા માટે થઈને સરકારને વસ્તી નિયંત્રણ કરવા માટે પગલા લેવા પડે છે. રેડી? તો સરકાર વસ્તી નિયંત્રણ કરવા માટે થઈને ક્યાં પગલા લે છે એની ચર્ચા હવે આની પછી આપણે કરવાના છીએ કે સરકાર વસ્તી નિયંત્રણ કરવા માટે થઈને કયા કયા સ્ટેપ લે છે. રેડી? ચાલો આપણે આ વસ્તી નિયંત્રણ ટોપિક ભણીએ છીએ. હવે વસ્તી નિયંત્રણ કરવા માટેના સ્ટેપ જોઈ લઈએ. ચાલો બાળકો, આપણે જોયું કે વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે ભારત માહિતી અને વિશ્વ માહિતી, અને એટલા માટે થઈને સરકારને વસ્તી નિયંત્રણ કરવા માટે થઈને પગલા લેવાની જરૂર પડે છે. રેડી? તો સરકાર શું કરે છે? સરકાર નાના કુટુંબો ઉત્પન્ન થાય, નાના કુટુંબ બને અથવા નાના કુટુંબો ઉત્પન્ન થાય એના માટે થઈને ગર્ભ નિરોધનને પ્રોત્સાહન આપે છે. સરકાર કોને પ્રોત્સાહન આપે છે? ગર્ભ નિરોધનને પ્રોત્સાહન આપે છે, જેથી નાના કુટુંબો ઉત્પન્ન થાય અને જેથી વસ્તી નિયંત્રણ થાય. બરોબર? તો વસ્તી નિયંત્રણ કરવા અને નાના કુટુંબો ઉત્પન્ન કરવા માટે થઈને સરકાર ગર્ભ નિરોધનને શું કરે છે? પ્રોત્સાહન આપે છે. રેડી? કઈ રીતે પ્રોત્સાહન આપે છે સરકાર ગર્ભ નિરોધનને? તો કે સમાચાર પત્રો, પાનાઓ અને પોસ્ટર વડે ગર્ભ નિરોધનની જાગૃતિ ફેલાવે છે. સરકાર શું કરે છે? સમાચાર પત્રો, પાનાઓ અને પોસ્ટર વડે ગર્ભ નિરોધનની જાગૃતિ ફેલાવે છે. રેડી? તમે તમે બસ સ્ટેન્ડમાં તમે જાઓ, બરોબર, અથવા તો કોઈ બીજી જાહેર સ્થળ, નગરપાલિકા હોય એના સ્થળ ઉપર તમે ગયા હો તો તમને હમ દો હમારે દો એવા વાળા તમને પોસ્ટર તમે જોયા હશે. રેડી? તો આ હમ દો હમારે દો વાળો જે પોસ્ટર છે એ શું કાર્ય, એ શું શેની માહિતી આપે છે? તો કે ગર્ભ નિરોધન ને માહિતી ફેલાવવા માટે અથવા એની જાગૃતિ ફેલાવવા માટે સિનેમા પોસ્ટર હોય છે. ક્લિયર છે? એટલે સરકાર હમ દો હમારે દો વાળા પોસ્ટરની જાગૃતિ ફેલાવે છે. હવે શહેરની અંદર જે યુગલો રહે છે, શહેરની અંદર જે યુગલો રહે છે એમણે તો હવે વન ચાઇલ્ડ પોલિસી જાતે જ અપનાવી લીધી. રેડી? શહેરની અંદર રહેતા યુગલો એ વન ચાઇલ્ડ પોલિસી, એ લોકો તો એવું જ માને છે કે એક જ બાળક સારું. શહેરની અંદર રહેતા યુગલો એવું માનતા થઈ ગયા છે કે વન ચાઇલ્ડ પોલિસી, એમણે વન ચાઇલ્ડ પોલિસી અપનાવી લીધી છે. સરકાર અત્યારે કઈ પોલિસીનો પ્રચાર કરે છે? અમ દો અમારે દોનો પ્રચાર કરે છે. પણ શહેરમાં રહેતા યુવાનોએ કઈ પોલિસી અપનાવી લીધી છે? વન ચાઇલ્ડ પોલિસી અપનાવી લીધી છે. ક્લિયર છે? હવે વસ્તી નિયંત્રણ કરવા માટે થઈને સરકારે લગ્નની ઉંમર પણ નક્કી કરી દીધી. વસ્તી નિયંત્રણ કરવા માટે થઈને સરકારે શું કર્યું છે? વસ્તી લગ્નની ઉંમર નક્કી કરી દીધી કે સ્ત્રીઓમાં મિનિમમ લગ્નની ઉંમરની વર્ષ કેટલી, ઉંમર લગ્નની ઉંમર કેટલી હોવી જોઈએ? 18 વર્ષ. અને પુરુષોમાં મિનિમમ લગ્નનો ઉંમર કેટલી હોવી જોઈએ? 21 વર્ષ હોવી જોઈએ. આવી લગ્નની ઉંમર પણ સરકારે નક્કી કરી દીધી જેથી વસ્તી નિયંત્રણ થઈ શકે. પહેલા આ ઉંમર ઓછી હતી, હવે સરકારે વધારીને આ 18 વર્ષ અને 21 વર્ષ મિનિમમ કરી દીધી છે જેથી વસ્તી નિયંત્રણ થઈ શકે છે. રેડી?
પછી નાના કુટુંબને વિવિધ સહાય અને પ્રોત્સાહન પણ સરકાર આપે છે. સરકાર બીજું શું કરે છે, વસ્તી નિયંત્રણ કરવા માટે થઈને નાના કુટુંબને વિવિધ સહાય અને પ્રોત્સાહન આપે છે. તો વસ્તી નિયંત્રણ કરવા માટે થઈને સરકાર ગર્ભ નિરોધનની પદ્ધતિનો પ્રચાર કરે છે અને જાગૃતિ ફેલાવે છે. સમાચાર પત્રો, પાનાઓ અને પોસ્ટરની મદદથી હમ દો હમારે દો વાળા પોસ્ટર લગાવે છે અને શહેરોની અંદર તો યુવાનોએ હવે વન ચાઇલ્ડ પોલિસી અપનાવી લીધી છે. અને વસ્તી નિયંત્રણ કરવા માટે થઈને સરકારે લગ્નની વય પણ નક્કી કરી નાખી છે, જે સ્ત્રીઓમાં મિનિમમ 18 વર્ષ અને પુરુષોમાં મિનિમમ 21 વર્ષ છે. અને નાના કુટુંબને વિવિધ સહાયો અને પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. ક્લિયર છે? હવે આપણે વાત કરીએ છીએ ગર્ભ નિરોધનની, તો ગર્ભ નિરોધક જે છે એ કેવો હોવો જોઈએ, આદર્શ ગર્ભ નિરોધક કેવો હોવો જોઈએ, આપણે એની પહેલા વાત કરી લઈએ કે આદર્શ ગર્ભ નિરોધક જે છે એ જેને વાપરવાનું છે એના માટે સરળ હોવો જોઈએ. બરોબર, આદર્શ ગર્ભ નિરોધક વાપરનાર માટે સરળ હોવો જોઈએ. રેડી? આદર્શ ગર્ભ નિરોધક વાપરનાર માટે કેવો હોવો જોઈએ? સરળ. પછી આદર્શ ગર્ભ નિરોધક સરળતાથી મળી રહેવો હોવો જોઈએ અને સરળતાથી પ્રાપ્ત થવો જોઈએ. આદર્શ ગર્ભ નિરોધક અસર કરે એવો હોવો જોઈએ. બરોબર, આપણે ગર્ભ નિરોધકોની વાત કરીએ છીએ તો હવે આદર્શ ગર્ભ નિરોધક તરફ આપણે જઈએ છીએ. એમાં પહેલું હું કીધું કે આદર્શ ગર્ભ નિરોધક વાપરવા માટે સરળ હોવો જોઈએ, વાપરનાર માટે સરળ હોવો જોઈએ, સરળતાથી પ્રાપ્ત થવો જોઈએ, અસરકારક હોવો જોઈએ, પ્રતિવર્તી હોવો જોઈએ. પ્રતિવર્તી એટલે કે એ કાયમીનો હોય. બરોબર છે? આદર્શ ગર્ભ નિરોધક કેવો હોવો જોઈએ? પ્રતિવર્તી. એની અસર આપણે દૂર કરવી હોય તો દૂર પણ થઈ શકે. પછી ઓછામાં ઓછી આડઅસર ઉત્પન્ન કરે તેવો હોવો જોઈએ. લૈંગિક ક્રિયામાં બાધિત ન હોય તેવો હોવો જોઈએ અને લૈંગિક ઈચ્છા દબાવે નહીં તેવો હોવો જોઈએ. ક્લિયર છે? તો આદર્શ ગર્ભ નિરોધકના આટલા લક્ષણો છે. કેટલા લક્ષણો છે? 7. આદર્શ ગર્ભ નિરોધક વાપરનાર વ્યક્તિ માટે સરળ હોવો જોઈએ, આદર્શ ગર્ભ નિરોધક સરળતાથી પ્રાપ્ત થાય તેવો હોવો જોઈએ, આદર્શ ગર્ભ નિરોધક અસરકારક હોવો જોઈએ, આદર્શ ગર્ભ નિરોધક કાયમી ન હોવો જોઈએ, પ્રતિવર્તી હોવો જોઈએ, આદર્શ ગર્ભ નિરોધક ઓછામાં ઓછી આડઅસર ઉત્પન્ન કરે તેવો હોવો જોઈએ, આદર્શ ગર્ભ નિરોધક લૈંગિક ક્રિયામાં બાધક ન હોવો જોઈએ અને આદર્શ ગર્ભ નિરોધક લૈંગિક ઈચ્છાને દબાવે તેવો ન હોવો જોઈએ. ક્લિયર છે? આ છે આદર્શ ગર્ભ નિરોધકોના લક્ષણ. અને હવે ગર્ભ નિરોધકોની કેટલી પદ્ધતિઓ છે, ગર્ભ નિરોધનની કેટલી પદ્ધતિ છે? તો કે ગર્ભ નિરોધનની 7 પદ્ધતિઓ છે. રેડી? એના નામ જોઈ લો. પહેલી છે કુદરતી પદ્ધતિ, બીજી છે બેરિયર મેથડ, ત્રીજું છે IUD, ચોથું છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ, પછી છે ઇન્જેક્શન, છઠ્ઠું છે ઇમ્પ્લાન્ટ અને 7મું છે શસ્ત્રક્રિયા. ક્લિયર છે? આટલી વસ્તુ વડે આપણે ગર્ભ નિરોધન મેળવી શકીએ છીએ. તો ગર્ભ નિરોધનની કેટલી પદ્ધતિઓ છે? 7 પદ્ધતિ છે. કુદરતી પદ્ધતિ, બેરિયર મેથડ, IUD, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ, ઇન્જેક્શન, ઇમ્પ્લાન્ટ અને શસ્ત્રક્રિયા. આ 7 પદ્ધતિ વડે ગર્ભ નિરોધન મેળવી શકાય છે. ક્લિયર છે? આ સાથે સાથે અત્યારે ખાલી નામ લખ્યા છે, સાથે સાથે ચર્ચા જે છે આની પછીના વિડીયોમાં કરીશ. આ આદર્શ ગર્ભ નિરોધકના લક્ષણ, આ ગર્ભ નિરોધકના પ્રકારની વાત કરી અને વસ્તી નિયંત્રણ કરવા માટે તેને સરકાર શું કરે છે એના માટે તેને આ પગલાઓની વાત કરી. ક્લિયર છે? તો આ ચેપ્ટરનું આખું ઇન્ટ્રોડક્શન પૂરું થઈ ગયું. હવે સીધું શું આવશે? ગર્ભ નિરોધકોના પ્રકારની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. ઓકે, બેસ્ટ ઓફ લક.